બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણ તાલુકાના ક્રિયાગ્રામમાં એક મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલા અદારા પર ધરાશાયી થતા બકરા દટાઈ જતા 5 બકરાના મોત. કરજણ તાલુકાના ક્રિયાગ્રામમાં એક મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલા અદારા પર પડતા અદારામાં બાંધેલા બકરા દબાઈ જતા 5 બકરાના મોત નિપજવા પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં કિયા ગામમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ચૌહાણ ફરિયામાં આવેલા ચૌહાણ ગુલામભાઈ કેસરભાઈની મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલા રકીબ યાસીન ચૌહાણના અદારા પર પડતા અદારામાં બાંધેલા 8 બકરા દબાઈ જતા 5 બકરાના મોત નિપજવા પામ્યા હતા, જ્યારે અન્ય 3 હજુ કાટમારમાં દબાયેલા હોવાની આશંકા વર્તાઈ રહી છે. ઘટનાની જાણ થતાં ગામ લોકો દોડી આવી મૃતક બકરાઓને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા. રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદના કારણે બાજુના મકાનની કાચી દિવાલ અમારા અદારા પર પડતા અદારામાં બાંધેલા 8-9 બકરા દબાઈ ગયા હતા, જેમાંથી 5 બકરાના મોત નિપજવા પામ્યા હતા, જ્યારે અન્ય 3 બકરા કાટમારમાં હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને 2-2.5 લાખનું નુકસાન થવા પામ્યું છે, તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી. દિવાલ ધરાશાયી થતાં તેવી રાખપોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. મારું નામ રકીબ યાસીન ચૌહાણ છે. કાલે વરસાદ પડતા સાંજે 4 વાગે બાજુની દિવાલ મારા અડાલાના બકરાની ઉપર પડી તો મારા 8-9 બકરા દબાઈ ગયા. એને માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 Patel. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.